बाद नजर नाखे हालना मुख्य समाचार पर। कांकरेज तालुकामां ठाकोर सेना द्वारा रात्रि लोकसभाने लईने मीटिंगनुं आयोजन करवामां आव्युं, जेमां कांकरेज तालुकाना ठाकोर सेनाना तमाम कार्यकर्ताओ जोडाया हता। જો ઠાકોર સેનાને પાટણ અને બનાસકાંઠામાં ટિકિટ નહીં આપવામાં આવે તો ઠાકોર સેના ગમે તે સામે લડી લેવા તૈયાર છે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ, ચાહે અપક્ષ હોય તેવી ઠાકોર સેનાના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તો બીજી બાજુ ઠાકોર સમાજમાં પાટણ સીટ પર કોંગ્રેસમાં જગદીશ ઠાકોર પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે, તો બનાસકાંઠામાં કેશાજી ચૌહાણ ભાજપમાં છે, તો પાટણ બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપમાં ઠાકોર સમાજના ટિકિટના દાવેદારો છે। તો કેમ બીજી બાજુ ઠાકોર સેના દ્વારા મીટિંગો કરવામાં આવી રહી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે ઠાકોર સેના દ્વારા કંઈ નવા જૂની કરવાના મૂડમાં તો નથી ને, તે તો આવનારો સમય જ બતાવશે। આજે કોંગ્રેસ તાલુકામાં ઠાકોર સેનાની કારોબારની મીટિંગ યોજાઈ હતી, જેની અંદર ઠાકોર સેના એ સમાજના હક અને અધિકાર માટે લડતું સંગઠન છે। ત્યારે હવે થોડા સમયની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઠાકોર સેનાના તમામ હોદ્દેદારો દ્વારા સ્પષ્ટ માગણી મૂકવામાં આવી છે કે પાટણ અને બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજના ઠાકોર સેનાને સમર્થનથી લોકસભાની ટિકિટ આપવામાં આવે, નહીતર પાર્ટી એનું પરિણામ ભોગવવાનું રહેશે, એના અનુસંધાને આજની મીટિંગ યોજાઈ। આજે બનાસકાંઠાની અંદર થરા મુકામે એક ઠાકોર સેનાની મીટિંગનું આયોજન કરેલ અને એની અંદર અમારી ઠાકોર સેનાની સ્પષ્ટ માગણી છે, બનાસકાંઠા અને પાટણની અંદર જે ઠાકોરોનું પ્રભુત્વ જે ધરાવતી બંને લોકસભાની જે સીટો છે અને જે 19 વર્ષથી જે લોકસભાની જે ચૂંટણી બનાસકાંઠાની અંદર થઈ એમાં આજ દિન સુધી ઠાકોરને ટિકિટ નથી આપવામાં આવી, એટલે અમે ચેતવણી પણ આપીએ છીએ અને કહીએ છીએ કે આ વખતે કોંગ્રેસ પાર્ટી બંને સીટો ઉપર જો ઠાકોર સેનાને ટિકિટ નહીં આપે તો અમારી બનાસકાંઠાની ઠાકોર સેના ટીમ અને પાટણની બનાસકાંઠાની ટીમ ઠાકોર સેના લડી લેવાના મૂડમાં છે, એટલે અમે બહુ આજે નક્કી કર્યું છે કે હવે પછી આટલું બધું ઠાકોર સમાજનું વોટ બેંક હોવા છતાં ટિકિટ નહીં આપે તો અમે આવનાર સમયની અંદર અમારી રણનીતિ અમે જાહેર કરશું અને ચર્ચા એની વિશે અમે આજે થઈ ચૂકી છે। ઠાકોર સેનાની જય! ઠાકોર સેનાની જય! જય હર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરા।